હવે આગળ વાત કરીએ તો માગરોળ કામનાથ પુલનું રિપેરિંગ કામની મુલાકાત લેતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા. માંગરોળ મારિયા બંને તાલુકાને જોડતા રસ્તામાં કામનાથ પુલ પર ગયા વર્ષે અતિશય ભારે વરસાદના કારણને લીધે પુલનું ધોવાણ થતાં જર્જરિત હાલત થતાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના અથાક પ્રયત્નોથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામને મંજૂરી આપી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવેલ. કામનાથ મંદિર પાસે આવેલ નોલી નદી પર આવેલ પુલનું સમારકામ શરૂ કરવામાં આવતા જેની મુલાકાત લેતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા સાથે એડવોકેટ કિશન પરમાર, રાજુભાઈ ચૂસી, પુંજાભાઈ બારિયા સહિતના આગેવાનોએ કામની મુલાકાત લઈ તાત્કાલિક કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું અને ચોમાસા દરમિયાન રાહદારીઓને કોઈ પ્રકારની આવવા જવામાં તકલીફ ન પડે તે માટે રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવેલ છે. જોકે ધારાસભ્ય દ્વારા નવા ઓવરબ્રિજની 5.5 કરોડની ગ્રાન્ટ તો મંજૂર થઈ ગઈ છે, જેનું કામ ટેન્ડર પ્રક્રિયાને વહીવટી મંજૂરી થયે ફરી ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે, જેને નવા ઓવરબ્રિજ થાય ત્યારે એકાદ વર્ષ જેટલો સમય લાગે એમ હોય એટલે તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ કરવામાં આવ્યું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. માંગરોળથી માળિયા જતા રસ્તા ઉપર કામનાથ નજીક આ મોટો બ્રિજ આવેલો છે. ગયા વખતે ભારે વરસાદને હિસાબે આ બ્રિજ ઉપર 2 વખત ધોવાણ થયેલું અને આ વખતે સરકારે મંજૂર કરેલો છે રિપેરિંગ કામ માટેનું. એ અત્યારે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે અને નવો બ્રિજ પણ 4.5 કરોડને ખર્ચે મંજૂર થયેલો છે. એ એકાદ વર્ષની અંદર એ કામ શરૂ થવાનું, ત્યાં સુધી આ પુલ ડેમેજ ન થાય એટલે માટે માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા રિપેરિંગ કામ મંજૂર છે. જો અત્યારે આ રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, એના સ્થળ ઉપર હું નિરીક્ષણ કરવા આવેલો અને ચોમાસા પહેલાં આ પુલ, જૂનો પુલ છે, એ રિપેર થઈ જશે.